પાલનપુરનો એક યુવાન જે નવીન સંશોધન કરે છે તે સંશોધન છે ધ હાંબલ વોચ તેના વિશે આજે આપણે અભ્યાસ કરીએ પાલનપુર યુથ રી ધ હંબલ વોચ પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર નેટિવ એટલે વતની પાલનપુરનો વતની પ્રણવ મિસ્ત્રી નોર્થ ગુજરાત કે પાલનપુર જે નોર્થ ગુજરાત ઉત્તર દિશામાં આવેલું છે ઉત્તર ગુજરાતમાં આવેલું છે શો કેઝ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ગિયર એટલે એક યંત્ર યાંત્રિક સાધન તેને ગિયર કહેવાય છે કે તે એક એવી ઘડિયાળ બતાવે છે કે જે ભવિષ્યમાં લગભગ અશક્ય જે છે તેને દર્શાવી શકે ઇન ધ વર્લ્ડ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ ટ્રિપલ ટી એક ટીમ હોય છે તેનો હેડ છે પ્રણવ

જેમ્સ બોન્ડ ઝીરો ઝીરો સેવન તેની સ્ટાઇલમાં જે વોચ અહીંયા રાખીને વાત કરે છે અથવા તો અહીંયા બેઠા હોય અને વોચમાંથી વાતચીત કરતા હોય એ સ્ટાઇલની ઘડિયાળ આ પ્રણવ બનાવે છે વિથ ગિયર એટલે આ યંત્ર દ્વારા ની સાથે યુ આર એબલ ટુ મેક કોલ્સ તમે ફોન કોલ કરી શકો છો રિસિવ કોલ વિધાઉટ ઇવન ટેલિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ એટલે કે તમે પોકેટમાંથી ફોન કાઢ્યા વિના પણ ટેકિંગ આઉટ પોકેટમાંથી ફોન બહાર કાઢ્યા વગર પણ ફોન કોલ કરી શકો છો સેડ પ્રણવ મિસ્ત્રી વેન હી વોઝ અબાઉટ ઇલેવન તે જ્યારે ફક્ત અગિયાર વર્ષનો જ હોય છે ત્યારે પ્રણવ એટલે પ્રણવ અગિયાર વર્ષનો જ હોય છે ત્યારે યુઝડ ટુ સે એટલે એવું કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ કે હું મોટો થઈને ખૂબ જ પ્રસિદ્ધ થઈશ વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ ફેમ એટલે પ્રસિદ્ધિ નામ કમાવું સેડ ઇઝ ફાધર કિરીટભાઈ તેના પિતા કિરીટભાઈ કહે છે કે વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન કે અમને તો ખ્યાલ જ ન રહ્યો કે તે જેવું કહે છે કે બહુ પ્રસિદ્ધ થઈશ બહુ નામ કમાઈશ તો તે આટલું જલ્દી કમાશે આટલું જલ્દી કરી બતાવશે પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર ઇન્ટેલિજન્ટ પાવર ઇન્ટેલિજન્સ કોટેશન જે હોય છે કોશન એનું તે બીજા બાળકો કરતાં વધુ હોય છે પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર પાલનપુરના વિવિધલક્ષી વિદ્યા મંદિર એની શાળામાં દરેકે દરેક અભ્યાસિક શૈક્ષણિક વર્ષમાં તે ફર્સ્ટ રેન્ક ઉપર હોય છે પહેલો જ નંબર મેળવે છે એવો તેનો આઈક્યુ લેવલ હોય છે હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી દરેકે દરેક પ્રવૃત્તિમાં પ્રણવ છે એ ખૂબ જ બેસ્ટ હોય છે બીટ સ્ટડી પછી તે અભ્યાસ હોય મ્યુઝિક ઓર સ્પોર્ટ્સ સેધ પ્રાઉડ ફાધર મ્યુઝિક હોય કે સ્પોર્ટ્સ હોય ગમે તે એક્ટિવિટી હોય એના પિતા ગર્વિત થઈને કહે છે કે પ્રણવ હંમેશા ફસ્ટ જ રહેતો મ્યુઝિકમાં તે ગીત ગાતો હી સિંગ્સ તે ગીતો ગાતો અને સ્પોર્ટ્સમાં તે બેસ્ટ પ્લેયર હતો બેડમિન્ટનનો પ્લે ઇઝ બેડમિન્ટન એટલે સ્પોર્ટ્સમાં તે બેડમિન્ટન રમતો આવું એના પિતા ખૂબ જ ગર્વ સાથે કહે છે હી સ્ટડી ઇન ઇઝ મધર ટંગ ગુજરાતી

ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ એટલે ઔદ્યોગિક જે તાલીમી ડિઝાઇન્સ ઔદ્યોગોની ડિઝાઇન હોય છે યંત્રોની એની તે એની ઉપર તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે અને તે આઈઆઈટી મુંબઈમાં કરે છે વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ કે અહીંયા જે ત્યારે ભણતો હોય છે ત્યારે જ એનું કાર્ય એટલું સરસ હોય છે એની પ્રવૃત્તિઓ એટલી સરસ હોય છે કે હૈદરાબાદ માઇક્રોસોફ્ટમાં તેને જોબ મળી જાય છે ત્યાં જ તે નોકરી મળી જાય છે તેને એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ અને પ્રેસિડેન્ટ એવોર્ડ એપીજે અબ્દુલ કલામ દ્વારા જે આપવામાં આવે છે તેના માનમાં તે પ્રણવને મળે છે ઇ સેડ તે કહેતો ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ એટલે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કર્યાથી લઈને માસ્ટર ડિગ્રી સુધી આઈ વર્ક ઓન વોરિયડ ફિલ્ડ્સ લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન એટલે વાતચીતના માધ્યમો જે યંત્રો છે તેની ડિઝાઇનિંગ કરવી રોબોટિક્સ કોમ્પ્યુટર ગ્રાફિક્સ એચ સીઆઈ એઆઈ ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એબેન્ડન્ટ સિસ્ટમ્સ સોશિયલ કોમ્પ્યુટિંગ આ બધા એના ક્ષેત્રો છે એમાં તેણે કામ કરેલું એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન અને જે જે ક્ષેત્રમાં એણે કામ કરેલું તેનું લિસ્ટ ઘણું લાંબુ છે આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ ઘણી બધી ફિલ્ડ એટલે ક્ષેત્રમાં તેણે એક્સપ્લોર નવું નવું સંશોધન કરેલું અને રિસર્ચ પેપર્સ સંશોધન પેપર્સ પણ તેણે તૈયાર કરેલા હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ બ્રીફ એટલે ટૂંકમાં એણે જે જે પ્રોજેક્ટ્સ તૈયાર કરેલા તે ટૂંકમાં આપેલા છે ફર્સ્ટ પ્રોજેક્ટ છે ટેલિટ ટેલિટ લેટ્સ યુ ટચ એન્ડ કન્ટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ ટેલી ટચ એ એવું નાનકડું ડિવાઇસ છે કે દૂર રહીને પણ તમે જુદા જુદા ડિવાઇસને કંટ્રોલમાં કરી શકો છો તેની પર દેખરેખ રાખી શકો છો સી થ્રુ યોર સ્માર્ટફોન્સ ફ્રોમ એન્ડ કંટ્રોલ એવરીથીંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ દૂર રહીને પણ તમારા સ્માર્ટફોનમાં તમે જે જે યંત્રો જુઓ છો તે ટચ કરીને કંટ્રોલ એવરીથિંગ જે સ્ક્રીનમાં જે જે પ્રોડક્ટ્સ દેખાય તેને ટચ કરીને તમે કાબૂમાં રાખી શકો છો નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફની વે તમે રમતા રમતા પણ દૂર રહીને ઘરથી દૂર રહીને ઘરના યાંત્રિક સાધનોને પણ કાબૂમાં રાખી શકો છો ટીવી એલાર્મ મ્યુઝિક પ્લેયર ઓપન ધ ડોર ટર્ન ઓન ધ લાઇટ ટીવી છે એલાર્મ છે મ્યુઝિક સિસ્ટમ છે ટીવી ની સાથે સાથે ફ્રીજ સાથે સાથે દરવાજો ખોલો બંધ કરો લાઇટ પંખા ચાલુ કરવા બંધ કરવા આ બધા જ તમે ઇન્ડિગ્નેશન આપી શકે શકો છો આ માધ્યમ દ્વારા અને તેને કંટ્રોલમાં રાખી શકો છો આવું ડિવાઇસ પ્રણવે શોધેલું જસ્ટ બાય ટચિંગ ઇન ઓન ધ સ્ક્રીન જે ચિત્ર જે વસ્તુનું ચિત્ર તમને સામે દેખાય એની પર ટચ કરીને તમે તેને કંટ્રોલ કરી શકો છો ઇટ્સ સિમ્પલ તે ખૂબ જ સરળ છે ટેરી ટચ લેટ યુ ઇન્ટરેક્ટ યુર વર્લ્ડ વિથ ટચ ટચ કરીને જ તમે આ દુનિયા સાથે વાતચીત કરી શકો છો ફ્રોમ ડિસ્ટન્સ દૂર રહીને પણ તમે વાતચીત કરી શકો છો સેકન્ડનું પ્રોજેક્ટ છે સ્પર્સ સ્પર્સ લેટ્સ યુ કોન્સેપ્ટ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી બોડીમાંથી કોન્સેપ્ટ જે આઈડિયા છે તમારા શારીરિક આઈડિયાઝ તેને આ ડિજિટલ મીડિયામાં ટ્રાન્સફર એટલે રૂપાંતરિત કરે છે એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ટર્સ બીજા ડિજિટલ ડિવાઇસમાં તેને બદલી નાખે છે ફક્ત એક જેસ્ચરથી યસ નો હા ના એવા જેસ્ચર એટલે હાવભાવથી જ ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ લેપટોપમાંથી પણ તમારે જો કંઈ પણ કોપી કરવું હોય તો ફક્ત ટચ કરીને કોપી કરી શકો છો લેપટોપ છે ટીવી સ્માર્ટફોન ઇબુક રીડર એક્સેટ્રા ઇ બુક ઇલેક્ટ્રોનિક બુક જે લેપટોપમાં કે મોબાઈલમાં તમે ખોલીને ટચ કરો એટલે એટલો પેરેગ્રાફ એટલી બુક સિલેક્ટ થઈને એની કોપી થઈ જાય છે ના ઇટ ઇઝ સેડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ અને એ જે સામેનો આઈડિયા એને કોપી કરેલો છે એ તમારામાં ફિટ થઈ જાય છે નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ અને જે આઈડિયાને કેપ્ચર કરેલો છે એ બીજા ડિવાઇસમાં પેસ્ટ કરો સ્પર્શ યુઝિસ ટચ બેઝ બેઝ ઇન્ટરેક્શન્સ એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ કોપી તમારે જે કંઈ પણ વોટ કોપી કોપી કરવી છે તે ટચ ધ ડિવાઇસ સ્પર્શ આ ટચ ડિવાઇસનો ઉપયોગ કરીને તમે તેની માહિતી આપી શકો છો ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન અને વેરે ગમે ત્યાંથી ગમે તેને તમે આ જે ટચ કરેલી કોપી કરેલી વસ્તુ છે તેને પાસ કરી શકો છો નેક્સ્ટ એનો પ્રોજેક્ટ છે સનફ્લાવર સનફ્લાવર અને યાંત્રિક તમે અત્યાર સુધી જે સૂર્યમુખી જોયેલું છે તે કેવું હોય છે કુદરતી કુદરતી સૂર્યમુખી ફૂલ ઉગે છે સુરત જે જે દિશામાં જાય તે ફૂલ પોતાની ડિરેક્શન ચેન્જ કરે છે આ વાત ઉપરથી પ્રણવ પણ આઈડિયા લે છે અને એક યાંત્રિક સનફ્લાવર શોધે છે ચાલો જોઈએ તે સનફ્લાવર શું કરે છે સનફ્લાવર લેટેસ્ટ ટ્રેક ધ સન ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર સનફ્લાવર સૂર્યને ટ્રેક એટલે એની દિશાને ટ્રેક કરે છે પકડે છે અને આ કૃત્રિમ સનફ્લાવર છે સૂર્યમુખી છે વિથ સિમ્પલ ઓપીએમપી સેવન હંડ્રેડ ફોર્ટી વન સર્ક્યુટીરી એટલે કે વણાક ગોળાંક આટલો ગોળાંક તે વણાક તે લે છે એન્ડ ફોટો સેન્સર હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર અને એક સેન્સર એમાં રાખેલું છે આ સનફ્લાવરમાં વિચ વુડ મૂવ વિથ સન કે જે સૂર્યના કિરણોનું સેન્સિંગ કરે છે એને પકડે છે અબ્ઝોર્બ કરે છે જે જે દિશામાં સૂર્યના કિરણો વધુ આવે ત્યાં ત્યાં ફૂલ છે એ ફરતું જાય છે ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોનાર સોલાર પેનલ્સ સોલાર પેનલ્સ જે આપણે બધા આપણે ઘરોમાં લગાડીએ છીએ એ પેનલ્સમાં આ કોન્સેપ્ટનો ત્યારબાદ ઉપયોગ કરવામાં આવ્યો એટ ઇઝ ઇન્સ્ટિટ્યુટ એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ અને પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં તે કામ કરતો આવા સંશોધનો કરતો ત્યાં આ પેનલ્સ લગાડવામાં જેથી એક એફિશિયન્ટ કુશળ અને સારા એવા એંગલમાં આ સૌર ઉર્જા મેળવી શકાય સિક્સ્થ સેન્સ એનું એક ડિવાઇસ છે સિક્સ્થ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ જેસ્ચરલ એટલે હાવભાવ હાવભાવ દ્વારા ઇન્ટરફેસ વાતચીત તમારી પોતાને શું વ્યક્ત કરવું છે તે તમે કરી શકો છો આ સિક્સ્થ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય આપણે કહીએ કે ખાલી સામે જોઈએ ત્યાં ખબર પડી જાય શું કહેવા માંગો છો તો આ ડિવાઇસે એવું છે કે તમે ખાલી પોતાના જેસ્ટર સારા ખરાબ હાથના ઇશારા કરો તો એ ડિવાઇસ સમજી જાય છે ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન આપણી આસપાસ જે ફિઝિકલ વર્લ્ડ છે તેની ડિજિટલ માહિતી પૂરી પાડે છે લેટસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન નેક્સ્ટ કુદરતી રીતે જે હાથના હાવભાવ અત્યારે હું જે કરું છું તે ડિવાઇસ પકડી લે છે કે આ ટીચર શું કહેવા માગે છે કેમ આમ કર્યું તો એમને લખેલું આવે વન ટુ ડોન્ટ ગો સ્ટોપ એવું બધું એ બધા જેસ્ચર છે આ ડિવાઇસ ઓળખી જાય છે બાય યુઝિંગ અ કેમેરા એને ટાઈની પ્રોજેક્ટર અ પેન્ડન્ટ લાઈક વેરેબલ ડિવાઇસ એક પેન્ડન્ટ જેવું છે ગળામાં આપણે પેન્ડન્ટ પહેરીએ એમાં એક કેમેરા ડિવાઈસમાં ફિટ કરેલો હોય છે અને જેથી તે કાર્ય કરે છે એના ઉપર જ સિકસ્થ સેન્સ ઇઝ વોટ યુ સી એન વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ ઓગમેન્ટ્સ યંત્રો જે તમે જુઓ છો ને એ યંત્ર દ્વારા જોવામાં આવે છે એની સોર્સીસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ કોઈ પણ માધ્યમ છે કે ડિવાઇસ છે એની સાથે આપણે વાત કરતા હોઈએ તો તેને આ સિક્સ્થ સેન્સ ઓળખી જાય છે ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ જે પણ માધ્યમ ઉપર માહિતી હોય તેને તે પ્રોજેક્ટ આઈડેન્ટિફાય કરે છે સરફેસીસમાં વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડર્સ દિવાલ ઉપર કાંઈ પણ હોય એમાં તમે આ કેમેરો જો નાખો તો તેને ઓળખી જાય છે અને આજુબાજુના જે વિવિધ ઓબ્જેક્ટ્સ છે મોબાઈલ છે બુક્સ છે એની પર પણ કેમેરો પડે તો એમાં તરત જ આઈડેન્ટિફિકેશન થઈ જાય છે એન્ડ લેટેસ્ટ ઇન્ટરેક્ટ વિથ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ટર કુદરતી હાથના જે પ્રતિભાવો છે એની માહિતીઓ પણ આપણને આ કેમેરા દ્વારા સિક્સ્થ સેન્સ દ્વારા આપણને મળી જાય છે આર્મ મુમેન્ટ આર્મ એટલે હાથ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ કોઈ પણ યંત્રમાં આપણે વાતચીત કરતા હોય તેનો ઉપયોગ કરતા હોય તો તેની માહિતી પણ આ ડિવાઇસ દ્વારા આપણને મળી જાય છે સિકસ્થ સેન્સ અટેન્ડ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ કન્ફાઇન્સ એટલે બંધનો બંધનોથી બહાર આવીને સિક્સ્થ સેન્સ આપણને એક અલગ જ માહિતીઓ આપે છે બાય સીમલેસલી integrated ઇટ વિથ રિયાલિટી સીમલેસલી અનંત રીતે integrated વિથ રિયાલિટી હકીકત સાથે જોડાયેલી દરેકે દરેક અનંત અગણિત માહિતીઓ આપણને પૂરી પાડે છે એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર હવે કોમ્પ્યુટરની જરૂર નથી કારણ કે આ ડિવાઇસ દ્વારા આખી દુનિયાને તમે તમારું કોમ્પ્યુટર બનાવી શકો છો આવી રીતે પ્રણવ છે ખૂબ જ સુંદર ડિવાઇસની શોધ કરે છે અને આપણને ઉપયોગી પણ છે આશા રાખું કે આ લેસન તમને બધાને સમજાઈ ગયું હશે અહીંયા મેં હોમવર્કમાં સેવન ક્વેશ્ચન આન્સર આપ્યા છે તમારે એના આન્સર ટૂંકમાં લખવાના છે આ ક્વેશ્ચન્સ એક્ઝામ માટે અગત્યના છે લેસન ફરી ફરીને વાંચીને પ્રિપેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેસન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ